ગુજરાત અને મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પોતાના વતન રાજસ્થાન જવા લોકો વાહનોના મારફત અમીરગઢ બોર્ડર ઉપર પહોંચી રહ્યા છે, ત્યારે અમીરગઢ ખાતે વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. રાજસ્થાન અને ગુજરાત સરકારે વતનમાં જવા મંજૂરી આપ્યા બાદ વતન જવા લોકો પડાપડી કરતા નજરે પડી રહ્યા છે અને આવા તમામ વાહન ચાલકો સહિત ચાલીને આવી રહેલા લોકોની લાંબી લાંબી કતારો અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પર નજીક જોવા મળી રહી છે. રાજસ્થાન પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ નજીક પોલીસ પોઈન્ટ મૂકીને આરોગ્ય વિભાગ દ્વારા રાજસ્થાનમાં જતા લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. અહીં આવનારા યાત્રિકોનું રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમનું સ્ક્રીનિંગ કરી રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પ્રવેશ આપ્યા બાદ રાજસ્થાનના સરકાર દ્વારા બસ મારફત આવતા યાત્રીઓ તેમના વતન મોકલવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ દ્વારા જે લોકોને બસ મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે તે લોકો માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે અને તે પ્રમાણે રવાના કરવામાં આવી રહ્યા છે. 27 એપ્રિલથી આજ દિન સુધી 4612 લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું ડોક્ટર કાર્તિક ગઢવીએ જણાવ્યું હતું. અહીંયા કોઈ પણ મેડિકલ વગર આવ્યું હોય ચેકઅપ એમને ચેકઅપ કરીએ છીએ, સ્કેનિંગ કરીએ છીએ અને સ્કેનિંગમાં વધારે આવે એમને અમે અમારા ઉપરના અધિકારીને જાણ કરીએ છીએ, બરાબર. ને એમને પછી ઉપરના અધિકારી જે પણ પગલાં લે એ એમને જોવાનું, બરાબર. જે લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે તેવા ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગણા જેવા રાજ્યોમાંથી આવેલા લોકોનો સમાવેશ થાય છે અને આ તમામ લોકો અત્યારે ધોમધખતા તાપમાં પણ વતન જવા માટે કતારોમાં ઊભા રહ્યા છે, ભૂખ્યા અને તરસ્યા જોવા મળી રહ્યા છે. કર્ણાટક પરેશાની કરવી પડી આપણે સર? યહાં આને મેં કમ સે કમ જહાં તક મુજે પતા હૈ 35 જગહ પર ચેકપોસ્ટ હુઆ ઓર 35 જગહ પે હમ લોગો કી એન્ટ્રી હુઈ. કિતને લોગ હૈ, કહાં સે આયે, ક્યું આયે, મતલબ સબ કુછ હમારે જો જો પરમિશન થી પૂરા ટોટલ હમસે ડિટેલ દિયા ગયા કરે. આ અગાઉ રાજસ્થાન પોલીસ દ્વારા આવા લોકોને રાજસ્થાનનો પ્રવેશ ના આપવામાં આવતા આવા લોકોને બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અમીરગઢની મોડેલ સ્કૂલ અને અંબાજી ખાતે તૈયાર કરવામાં આવેલા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે વાતચીત બાદ આવા લોકોને રાજસ્થાન મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 130 જિલ્લાને રેડ ઝોન જાહેર કરતા રાજસ્થાન સરકાર દ્વારા રેડ ઝોનમાંથી આવતા લોકોને પ્રવેશ આપવામાં ઇનકાર કરી દીધો છે. પરંતુ એકવાર ફરી રાજસ્થાન સરકાર સાથે વાતચીત કર્યા બાદ ગુજરાતમાંથી લોકોના આરોગ્યની તપાસ કરી રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવતા અમીરગઢ પર લોકોની ઘસારો વધી રહ્યો છે. જો ભી ગુજરાત સે આ રહે હૈ ઉન હોટસ્પોટ સે યા કહીં સે ભી આ રહે હૈ ઉન સબ કી સ્ક્રીનિંગ હો રહી હૈ. યહાં પે પીછે આપ દેખ રહે હોંગે બ્લોક વાઇઝ સ્ટોલ્સ બના રખી હૈ, વહાં પે ઉનકે નામ લિખે જા રહે હૈ ઓર ગાડીઓ મેં જો આ રહે હૈ ઉનકે તો વો ખુદ લિખ કે લા રહે હૈ ઓર પૈદલ આ રહે હૈ ઉનકે યા નામ લિખે જા રહે હૈ ઓર ઉસકે બાદ વો જૈસે હી ઘર પહોંચેંગે ઉનકો 14 દિન કે લિયે ક્વારન્ટાઇન કરેંગે. और जो हॉटस्पॉट से आ रहे हैं उनकी स्पेशल स्क्रीनिंग हो रही है और उसके बाद उनको भी 14 दिन के लिए इंस्टेंट अभी पहुंचते ही उनको वहां पे मेडिकल टीम तैयार होगी और उनको वहां पे होम क्वारंटाइन 14 दिन के लिए कर दिया जाएगा.